चलो विद्यार्थी मित्रों, तोरण त्रण में अंग्रेजी में सत्यपोती में पेज नंबर 26 पर टेस्ट सेवन शू कीधु जोड़का जोड़ो तो केवी तो कोबीज एना उच्चार आपेला छे। नर्स तो के परिचारिका, ड्राइवर तो के वाहन चालक, उच्चारण और कैरेट तो गाजर, आ एना उच्चार छे, आ एना अर्थ छे। तो अनियन तो के डुंगळी, पोस्टमैन तो के टपाली, ब्रिंजल तो के रींगण, अने डॉक्टर तो डॉक्टर। फूटपट्टी नी मदद थी तमारे करवाना छे। अहीं तमारो कोठो दोरेलो छे, जे आवी रीते बापानिया छे। कोठा ऊपर थी शुं कीधुं छे तमारे वाक्य बनावाना छे कि धीस देट ईट ए एन, अहीं आगळ अम्ब्रेला, विंडो, लेम्प, एग अने शॉप। तो जो धीस ई अम्ब्रेला होय तो ए एन आवे, अथवा धीस ईज अ विंडो, अथवा धीस ईज अ लेम्प, ધી એવું બધું પણ આવી શકે। એટલે આપણે રીતે બનાવ્યું છે કે ધીસ ઈ એન અમ્રેલા લો હોય તો એન, અથવા ધીસ ઈ જે વિન્ડો પણ હાલશે। ધીસ ઈ જે વિન્ડો, ડબલ્યુ આઈ એન ડી ઓ ડબલ્યુ વિન્ડો। પછી ધેટ નો બનાવીએ, ચાલ આપણે ધેટ ઈઝ એન અમ્રેલા, U M B R E डबल एल ए। पची बात दिस तो बनाइए, टी एच ए दिस इज अ लैम्प, लैम्प नहीं आगे ए आवशे, अ लैम्प, एल ए एम पी लैम्प। चौथो दैट इज एग नहीं है तो ए एन आवे, ए ई आई ओ यू आगे ए एन आवे। खास ध्यान, સ્વર અને વ્યંજન ની તમે સ્વર ની આગળ એ એન આવશે, તો ઈ સ્વર છે, યુ પણ સ્વર છે, સ્વર ની આગળ એ એન આવે। ધેટ ઇઝ એન એક એ ડબલ જી છેલ્લે પણ આવી રહ્યા। હવે પાંચમું ધેટ બનાવો કે ધીસ બનાવો, ધેટ ઇઝ એ શોપ, એસ ઓ એ પી। તમારે છ છે તો છઠ્ઠું આપણે બનાવી દઈએ, ધીસ is, this is lamp, this is a lamp, this is a lamp પણ કે છે, તો this is an a double g a એ પણ આવી રીતે તમારે કોઠા ઉપરથી વાક્ય બનાવવાના છે। પણ આ a n ખાસ યાદ રાખવાનું, સ્વર કયા કયા તો કે a e i o u, a e i o u અગર a n મુકાય, બાકી બધા બાદ a, ધેટ મૂકો કે ધેટ, ધીસ મૂકો, એ રીતે વાક્ય પણ બનાવવાના છે। આ તમને પછી તમારે એ તો ઈનો, પેન્સિલ તો પેન્સિલ, સ્પૂન તો ચમચી, વિન્ડો તો કે બારી, અને કી તો કે ચાવી। જોડકા જોડો ત્યારે તમારે શું કરવાનું છે કે તમારે ફૂટપટ્ટીની મદદથી જોડકા જોડવાના છે। ચાલો સમજણ પડી। હવે તમને ખૂટતા અક્ષરો કીધા છે, શું કીધું છે, ખૂટતા અક્ષરો જો, એ જોયું, એ સી હાઉસ એટલે ઘર। પછી પાછી તમને શું પૂછ્યું છે કે શોપ, એસ ખાલી જગ્યા પી બરાબર સાબુ, તો એસ ઓ એ પી બરોબર, ઇરેઝર ઇ આર એ એસ ઇ આર, ઇ આર ઇ ની નીચે બરોબર। પછી યુંગ્રે અમ્રેલા, યુ એમ બી આર ઇ ડબલ એસ એ, કોની નીચે તો કે એમ આર અને એલ। તમને ટેલિવિઝન, ટી ઇ એલ ઇ, ટી ઇ એલ E V I S I O N television, E E I I school, S खाली जगह N खाली जगह L, तो school છે તો S C H double O L। પછી H ખાલી જગ્યા T, hut એટલે જો કે H U T hut બરાબર। window W खाली जगह N खाली जगह O double W I N D O W window, અને class
सी एल ए डबल एस सी एल अने ए बराबर आ रीते तमारे खूटता अक्षरो पण लखवाना छे। नीचे शुं आप्युं छे के शाकभाजीना चा ऊंचा लखवाना छे। शुं कीधुं छे? ऊंचा लखो। तो तमारे पटेठो आप्युं छे केरोट। શું લખવાનું બીજામાં? કેરોટો બ્રિંજલો બ્રિંજલ અને રેડિશ રેડિશ એટલે મૂળો। હવે સેવકોમાં પોલીસમેન પોલીસમેન લખાય પોલીસમેન ને પોસ્ટમેન પોસ્ટમેન પછી ડોક્ટર અને ડ્રાઈવર ડોક્ટર અને ડ્રાઈવર આ રીતે કોઈ પણ તમે લખી શકો। શું કીધું છે? ઉચ્ચાર મેસમ લખાય કડિયાને કહેવાય પછી મોચીને શું કહેવાય એ પણ લખી શકાય બગીચા બાગ કરનાર ગાર્ડનર એ પણ કોઈ પણ તમે તમારી આપે પણ લખી શકો છો। ચાલો આપણે તમને મેં તમને એકથી આપણે એકથી પચાસ સાઈઠ આમ તો સો સુધીના સ્પેલિંગ મેં તમને સમજાવ્યા જ છે છતાં પણ અત્યારે હું તમને એક વાર રિપીટ કરી લઉં છું કે સો હંડ્રેડ સુધીના સ્પેલિંગ તમારે આવશે। પહેલાં તો ટેન ટીઈ એન ટીઈ એન ટેન એટલે દસ ટેન એટલે દસ પછી ટ્વેન્ટી ટી ડબલ્યુ એન ટી વાય ટ્વેન્ટી એટલે વીસ ટ્વેન્ટી એટલે વીસ થર્ટી ટી એચ આઈ આર ટી વાય થર્ટી એટલે ત્રીસ થર્ટી એટલે ત્રીસ ફોર્ટી એફ ઓ આર ટી વાય ફોર્ટી એટલે ચાર ચાલીસ એટલે ચાલીસ ફિફ્ટી એફ આઈ એફ ટી વાય ફિફ્ટી એટલે પચાસ ફિફ્ટી એટલે પચાસ સિક્સટી જો સિક્સ તો લખવાનું એસ આઈ એક્સ પાછળ ટી આર સિક્સટી એટલે સાઈઠ સિક્સટી એટલે સાઈઠ સેવન્ટી સેવન તો લખવાનું એસ ઈ વી ઈ એન ટી વાય સેવન્ટી એટલે સિત્તેર સેવન્ટી એટલે સિત્તેર એટી એટ લખવાનું ટી આર જી એચ ટી વાય પાછળ ટી વાય લખવાનું આમાં ખાલી વાય વાય જ હશે એટ નો ઈ આઈ જી એચ પાછળ વાય એટી એટલે એસી એટી એટલે એસી નાઇન્ટી નાઇન નો લખવાનું એન આઈ એન ઈ ટી વાય પાછળ ટી વાય લખવાનું નાઇન્ટી નેવું અને હન્ડ્રેડ હન્ડ્રેડ નો એચ યુ એ ડી આર ડી હન્ડ્રેડ હન્ડ્રેડ એટલે સો। હવે મેં તમને જો અહીંયા ધ્યાન દસ નો ટી એન ટી એન વીસ ટી ડબલ્યુ એન ટી વાય વીસ લખ્યું પછી મેં તમને એમ પૂછ્યું ટ્વેન્ટી ફાઈવ તો વીસ નો લખવાનું ટી ડબલ્યુ એન ટી વાય પાછળ ફાઈવ એફ આઈ વી ઈ આવ્યું। હવે તમને મેં ત્રીસ નો પણ આટલા તો કોઈ પ્લેટ આવડવા જ જોઈએ પછી તમને સો સુધી આવડી જાય ત્રીસ ટી એચ આઈ આર ટી વાય થર્ટી હવે મેં તમને થર્ટી થ્રી તો પહેલાં ત્રીસ નો લખવાનું ત્રીસ દસ ટી એચ આઈ આર ટી વાય પાછળ થ્રી નો ટી એચ આર ડબલ્યુ આવડ્યું। હવે ફોર્ટી નો એફ ઓ આર ટી વાય મેં તમને ફોર્ટી એટ પૂછ્યું તો ફોર્ટી નો એફ ઓ આર ટી વાય પાછળ એ ઈ આઈ જી એચ ટી ખાસ ધ્યાન પાડે અહીંયા ધ્યાન મેં તમને સિક્સટી એસ આઈ એચ ટી વાય મેં તમને સિક્સટી ટુ પૂછ્યો છે તો સાઈઠ નું લખવાનું એસ આઈ એક્સ ટી વાય પાછળ ટુ નો ટી ડબલ્યુ ઓ ઘણા શું કરશે સિક્સ અને ટુ ટુ અને ટુ નો ફાઈવ નો લખશે એમ ને વીસ નો
20 નો લખવાનો પછી 5 નો 30 નો લખવાનો પછી 3 નો એવી લખવાનો મેં તમને 70 70 નો S C V E N D Y 70 મેં તમને 70 6 પૂછી છે તો S E V E N D Y અને પાછળ S I X બરાબર શબ્દ પડે છે સે પહેલા 70 નો લખવાનો પછી 6 નો લખવાનો મેં તમને 80 80 81 પૂછ્યો છે તો પહેલા 80 નો લખવાનો E I G S T Y પાછળ O N E O N E મેં તમને 90 N I N E T Y 90 મેં તમને 98 નો પૂછ્યો છે 98 તો પહેલા 90 નો N I N E T Y પાછળ A E I G S T બરાબર આવી ગયા તો તમને 10 થી 100 સુધીના આવશે એટલે તમને 1000 સોરી 100 સુધીના આવી જશે પણ તમને આ પહેલા 20 30 40 50 60 70 80 90 90 સુધીનો કડ કડક કર દેવાના એટલે તમને આવી જશે અને 1 થી 20 તો આવડવા જોઈએ 11 નો 12 નો 13 નો 14 નો 15 બધા તમારે ત્રીજા ધોરણમાં તમે 100 સુધીના શીખવાડ્યા છે છઠ્ઠાઈ સોરી ત્રીજા ધોરણમાં કે બીજા ધોરણમાં સમજાવ્યા હતા કે 40 સુધી આવ્યા છે તમારે તે આ વખતે તમારે 100 સુધીના છે કેટલા સુધીના છે 100 સુધીના છે એટલે તમારે મેં તમને 40 કે 50 સુધીના જે તમને ત્રીજા ધોરણમાં ભણાવ્યા હોય હવે તમારે 6 માસિક પછીના આવે છે તો આવી રીતે તમારે લખવાના છે અને તમને હું તમને લખી પીડીએફમાં મોકલવાની છું 41 થી 100 સુધીના પણ મેં તમને આ સમજાવ્યા 40 પછી 41 42 43 44 45 એ તમને 40 સુધીના મેં સમજાવ્યા છે ને તમને 41 નો હોય તો લખવાનું F O R T Y O N E 41 એટલે 41 42 F O R T Y T W O 42 તો 42 43 F O R T Y T H R W 43 એવી જ રીતે મેં તમને 100 સુધીના સમજાવી દીધા PDF માં હું તમને મેં તમને 40 આની પહેલા વાર્ષિક પરીક્ષામાં પહેલા 6 માસિક પહેલા મેં તમને 50 કે સુધીના સમજાવ્યા છે એના પછીના મેં તમને સમજાયા હવે આપણે વાર્ષિક પરીક્ષામાં 100 સુધીના આવવાના છે બાળકો આવડ્યું ને તમને ચાલો બાય બાય